भाव दर्शन विद्यालय नी एजुकेशनल एप में हूँ छूँ मयूरिका टीचर। अपने धोरण चार विषय हिंदी में प्रकरण सात दीपावली एटले के दिवाळी आ दिवाळी तहेवार विषय जाणीशुं। बाळको, अपना भारत देश में घणा बधा धर्मना लोको वसे छे, जेम के हिंदू, मुस्लिम, शीख, ईसाई जेवा बधा धर्मना लोको तहेवारो उजवे छे। तो मुस्लिमो ईदनो तहेवार उजवे छे, तो ख्रिस्तीओ छे ते क्रिसमसनो तहेवार उजवे छे, अने हिंदुओ रक्षाबंधन, होली, नवरात्रि अने जन्माष्टमी जेवा तहेवारो उजवे छे। आ बधा तहेवारो बधा हळीमळीने उजवे छे। तो आवो ज एक तहेवार दीपावली, तेना विषे आजे आपणे अहीं आ पाठમાં જાણવાના છીએ। બાળકો, દિવાળીનો તહેવાર આવવાનો હોય તેના ઘણા દિવસો પહેલાથી આપણે સાફસૂફી કરવા લાગીએ છીએ અને ખરીદી કરીએ છીએ। આપણે આપણા ઘર માટે, આપણા માટે નવી નવી વસ્તુઓ ખરીદીએ છીએ। ત્યારબાદ વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ અને ત્યારબાદ દિવાળી અને નવું વર્ષ આવે છે। આપણે દિવાળીના દિવસે લક્ષ્મીમાની પૂજા કરીએ છીએ અને નવા વર્ષના દિવસે આપણે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ભગવાનની પૂજા કરીએ છીએ। ત્યારબાદ આપણાથી મોટા હોય તેમને પગે લાગીએ છીએ। દિવાળીના તહેવારમાં ખૂબ મજા આવે છે, ફટાકડા ફોડવાની, રંગોળી પૂરવાની, દીવા કરવાની। દિવાળી એ બધા તહેવારોની રાણી કહેવાય છે। આપણે આપણો આખો પરિવાર મળીને આ તહેવારની ઉજવણી કરીએ છીએ। આજ દીપાવલી હે, આજે દિવાળી છે, સબ લોગ બહુત ખુશ હે, બધા લોકો ખૂબ ખુશ છે। બાળકો, આપણે શબ્દાત્મક લખીશું, દીપાવલી એટલે દિવાળી, સબ એટલે બધા। સબને નયે કપડે પહેરે હે, બધાએ નવા કપડા પહેર્યા છે। સબકે દરવાજો પર તોરણ બંધે હે, બધાના દરવાજા પર તોરણ બાંધ્યા છે। સબકે ઘર સાફ સુથરે હે, બધાના ઘર સ્વચ્છ છે। બચ્ચે ફટાકે ફોડ રહે હે, બાળકો ફટાકડા ફોડી રહ્યા છે। સાફ સુથરે એટલે સ્વચ્છ અને પટાકી એટલે ફટાકડા। સબ જગહ રોશની હી રોશની હૈ, બધી જગ્યાએ પ્રકાશ જ પ્રકાશ છે। દીપાવલી તહેવારો કી રાણી હૈ, દિવાળી તહેવારોની રાણી છે। રોશની એટલે પ્રકાશ, તહેવાર એટલે ઇસ દિન ધન કી દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હૈ। આ દિવસે ધનની દેવી લક્ષ્મીજી એટલે કે લક્ષ્મી માતા તેની પૂજા થાય છે। દીપાવલી કો દિવાળી ભી કહેતે હૈ, દીપાવલીને દિવાળી પણ કહે છે। દીપાવલી હર સાલ આશ્વિન માસમાં આતી હૈ, દિવાળી દર વર્ષે આશો માસમાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ સાત દીપાવલી એટલે કે દિવાળી તેના તહેવાર વિશે આપણે જોયું। હવે આપણે સ્વાધ્યાય જોઈએ। તો પ્રશ્ન એક, હિન્દી નામ કે પાસ ગુજરાતી નામ લખીએ। દીપાવલી એટલે દિવાળી, તોરણ એટલે તોરણ, સબ એટલે બધા, ફટાકી એટલે ફટાકડા, દરવાજો એટલે દરવાજો, તહેવાર એટલે તહેવાર। પ્રશ્ન બે, પ્રશ્નો કે ઉત્તર લખીએ। આ સબ લોગ ક્યું બહુત ખુશ હે, આજ દીપાવલી હૈ ઇસીલિયે સબ લોગ બહુત ખુશ હે। પ્રશ્ન બે, દીપાવલી કે દિન લોગ કૈસે કપડે પહેનતે હે, દીપાવલી કે દિન લોગ નયે કપડે પહેનતે હે। પ્રશ્ન ત્રણ, દીપાવલી કે દિન કિસકી પૂજા હોતી હૈ, દીપાવલી કે દિન દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી। પ્રશ્ન ત્રણ, કોષ્ટક સે સહી વિકલ્પ ચુન કર ખાલી જગહ ભરીએ। એક લોગ દીપાવલી કે દિન દરવાજો પર ખાલી જગ્યા બાંધતે હે, લોગ દીપાવલી કે દિન દરવાજો પર તોરણ બાંધતે હે, દીપાવલી પર બચ્ચે ખાલી જગ્યા ફોડતે હે, દીપાવલી પર બચ્ચે પટાકે ફોડતે હે, સબ જગહ ખાલી જગ્યા હી ખાલી જગ્યા હૈ, સબ જગહ
रोशनी ही रोशनी है। दीपावली हर जगह की रानी है। दीपावली त्योहारों की रानी है। दीपावली हर साल खरजगे मास में आती है। दीपावली हर साल आश्विन मास में आती है। प्रश्न 4, चित्र देखकर उसके नीचे त्योहारों के नाम लिखिए। आचे रक्षाबंधन नु चित्र, आचे होली नु चित्र, आचे ईद ना त्योहार नु चित्र, आचे जन्माष्टमी नु चित्र, आचे नवरात्रि ना त्योहार नु चित्र, आने आछेले छे क्रिसमस ना त्योहार नु।